બે એકસાથે નહીં, એકસાથે નહીં, પહેલા આપણે મિન્નો વારો લઈએ. બસ હવે આ તો બહુ થઈ ગયું. હા બો કર દે. હેલો મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો અમારી પાસે આવી ગયા છે બે બે પાર્સલ. બે બે પાર્સલ છે અને આ મંગાવેલું છે, અમે પરચેસ કરેલું છે. શું હોઈ શકે છે આમાં, ગેસ કરો ગાઈઝ. કઈ વાંધો નહીં, ગેસ નથી કરવું. મીન કે છે મીન, તારી પાસે શું છે? ટોમીનું નખ કાપવાનું. નેલ કટર ટોમી માટે મંગાવ્યું છે, બહુ નખ વધી ગયા છે એના. ટક્સ પાસે શું છે? માઈક. માઈક છે. બંનેની અનબોક્સિંગ કરશું ભાઈ, નેલ કટર ની અને માઈક ની બંનેની. એ બે એકસાથે નહીં, એકસાથે નહીં, પહેલા આપણે મિન્નો વારો લઈએ. એ ટોમી નું નેલ કટર બતાવશે. બતાવો ઝડપ ઝડપ ઝડપ, ઓડિયન્સ થી વેટ નથી થતો. ઓ નેલ કટર જોઈએ ભાઈ, જોરદાર નેલ કટર. એને ખોલતો ખુરી, ટોમી ના નખી કાપશું હમણાં આપણે બધી ની સામે. એટલે આ ચીપ્યો આમ રાખ ની. આ શું છે? હા હા હા, જો હા, કઈ રીતના? ઓ ભાઈ ટોમી માટે જો આ રીતના મંગાવ્યું છે ભાઈ. બસ બસ ટોમી તો જો ખુશ થઈ ગયો, મારા માટે નખ કાપવાનું લઈ આવ્યા. આય આય ટોમી, તારા માટે લઈ આવ્યા, તને ગમ્યું? હા ગમી ગયું ટોમી ને. જો 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 આ બસ ટોમી ના છે ને, એક નેલ આપણે નેલ કટર ને ચેક તો કરી લઈએ કે નેલ કટર ચાલે છે કે નહીં, બાકી પછી આપણે છે ને રિટર્ન કરી દેશું. ટોમી ના નખ કાપીને ચેક કરી લઈએ. લે તો કોણ કાપશે ટોમી ના નખ? બહુ નખ મોટા થઈ ગયા. લે તો ટક્સ, આ વસ્તુમાં તું ભાઈ ફેમસ છે. પકડાય ઓલું ચીપિયો મૂકી દે, એઠો ચીપિયો મૂકી દે. બસ વાહ ભાઈ વાહ, મસ્ત કપાઈ ગયો. તો હવે ટક્સ બતાવશે આપણે માઇક. માઇક કઈ પ્રકારનું છે ભાઈ, એને ખોલવું પડશે યાર. બોક્સ આવ્યું છે ભાઈ, અનબોક્સિંગ થાય. જો ટક્સ અનબોક્સિંગ કરે છે ભાઈ માઇકની. બિલ બતાવો, બિલ ની અસલી કિંમત બતાવી દઉં કેટલી છે. 4398 રૂપિયાનું માઇક છે ભાઈ. આ રીતનું આપણે બોક્સ જોવા મળે છે, જબરદસ્ત ડિજિટેકનું માઇક છે. કેવું છે આપણે હમણાં આને જોઈએ, રિવ્યુ કરીએ એનો. વાવ મિત્રો, જોઉં જબરદસ્ત ભાઈ, અહીંયા આનું જે પેકેટ છે ને જોરદાર એવું છે. વાવ ભાઈ, આ ટાઈપનું કંઈક મળે છે આપણે. જો આ રિસીવરને આપું, આ રીતનું મળે છે. આમાં છે ને આ છે હેડફોન, અને આ હેડફોનની મદદથી આ રીતના બે હેડફોન મળે છે. આ હેડફોનની મદદથી છે ને આપણે રિયલ ટાઈમ વોઇસ સાંભળી શકીએ છીએ આપણો, કે આપણે જે માઇકમાં અવાજ આવે છે કેવો આવે છે. હવે છે અહીંયા આપણે જે કેબલ, તો કેબલ જોવો, આ રીતનું કેબલ જોવા મળે છે બરાબર, ચાર્જ કરવા માટે. આ રીતનું ટાઈપ સી અને બે ટાઈપ સી એક સાથે બંને આ ચાર્જ થશે. અને આ જુઓ એડેપ્ટરમાં લગાવવા માટે. અહીંયા જે છે ને એ જુઓ, આ છે આઈફોન માટે, આઈફોન માટેનું આ રહ્યું, આ રહ્યું આઈફોન માટેનું, આઈફોન માટેનું છે ચાર્જ કરવા માટે. અને આ છે ને એ આપણે ટાઈપ સી ટુ ટાઈપ સી. અહીંયા હવે આપણે બીજું કેબલ જોવા મળે છે ભાઈ, તો એ આ રીતના મળે છે 3.5 mm જેક અને પ્લસ આ ટાઈપ સી સાથે. અને અહીંયા હવે જે આપણે મળે છે આ છે જે હવામાં આપણે જો વોઇસ ક્લિયર રાખવું હોય ને તો એના માટેનું. અને અહીંયા આપણે જોવા મળે છે ભાઈ જબરદસ્ત, આપણા એક ટ્રાન્સમીટર, આ બે ટ્રાન્સમીટર છે અને એક રિસીવર. તો આ રીતના આપણે કંઈક માઇક જોવા મળે છે. તો યુઝ છે ને તમે કેમેરામાં પણ લગાડી શકો છો, કેમેરામાં અહીંયા તમે લગાડવું હોય ને તો એમાં પણ તમે યુઝ કરી શકો છો ભાઈ. એરવાઇન્ડર આ બધું આપણે અહીંયા મળી ગયું છે, આખું આવી ગયું છે કંઈક 4398 રૂપિયાની કિંમતમાં, મતલબ 4400 જ ગણી લ્યો, આટલાની કિંમતમાં આપણે આખો મળે છે. હવે આપણે આને જોઈએ કે આનું જે વોઇસ છે એ કેવો છે. આખું ગ્લાસમાં છે, વા વોલ્યુમ વધારવા માટે ને વોલ્યુમ ઓછું કરવા માટે, અને અહીંયા આપણે ચાલુ કરવા માટે ને બંધ કરવા માટે બરાબર. અહીંયા છે ને જો માઇક આપેલું છે, આ જે માઇક છે ને એમાં આ રીતના છે. અહીંયા માઇક્રોફોન આપેલા છે, અહીંયા આપણે જે એરફોન લગાડવાના હોય બરાબર, આપણે રિયલ ટાઈમમાં અવાજ કેવો આવે છે ને એ સાંભળવા માટે. અને અહીંયા છે ને ઇકોસિસ્ટમ માટેના બટન આપેલા છે બંનેમાં. આપણે જોઈએ આને કઈ રીતના યુઝ કરી શકીએ છીએ. અહીંયા જોઉં સાથે ચાર્જ છે. આના તમને બેટરી બેકઅપ કહી દઉં તો આને કંઈક 10-12 કલાકનું બેટરી બેકઅપ કહી છે. આપણે આપણે જોશું કે આને બેટરી બેકઅપ તો આમ લગભગ તો મને નહીં લાગે કે 10-12 કલાક ચાલશે, પણ આપણે એટલીસ્ટ 7-8 કલાક તો જોશે જ ભાઈ આમાં, તો એ તો થઈ જ જશે. ઓ આને કાઢીએ ભાઈ, જો આ રીતનું જબરદસ્ત ક્વોલિટીમાં જોવા મળે ભાઈ, ચમકદાર હોય એકદમ શાઇનિંગ. આ જો ટક્સ કાઢે, ટક્સ કહે કે મારે કાઢું, મને બહુ મજા આવે. આપણે અવાજ કેવો આવી, હાલો હાલો કેવો આવ્યો અવાજ, મસ્ત મજા આવી. આવું કાઢી, તો જો મિત્રો અત્યારે આપણો જે અવાજ છે ને માઇકથી આવે છે, મેં માઇક લગાડેલું છે, મીનીએ પણ માઇક લગાડેલું છે, તો કંઈક બોલ નહીં માણસોને સંભળાય.
વિડિયોને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. અમે છે ને થોડાક છેટા જઈએ છીએ. હાલો આ સાઈડ આવતી રહે. જો હજી અમારો અવાજ આવતો હશે કેટલો આવે છે જોયો. એટલો આવે છે હજી. એટલો અવાજ આવે એટલો હજી આવતો જ હશે. આવતો હશે હજી. આવતો હશે. કેટલો આવે જોઈ લેજો. તમારી રીતે નક્કી કરી લો. એટલા અમે ઊભા છીએ. તો જો અમે એટલા ડિસ્ટન્સથી આવ્યા છે ને, આ કંઈક માની લો કે 100 મીટરનો ડાયરો તો હશે જ. ટોમી 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 આમ જોની ગમે ને ગમે ને હલકા દેવું છે. તમે તો ભાઈ હવે લેજો. એટલા સુધી આવી ગયા આરામથી. હવે વાતો કરતા હોય કે ચિલ્લાવાની જરૂર નહીં. આરામથી કોઈનો અવાજ બેસેલો છે ને તોય પણ એના માટે માઇક છે ને કમ્ફર્ટેબલ છે ભાઈ, જબરદસ્ત. તો મિત્રો હવે જો અમારે જે એર વેન્ડર એર લગાડેલું છે તો એનાથી તમને અવાજ છે ને કેટલો ફરક પડે ને. આ એર વેન્ડર વગરનું છે. તું કંઈક બોલતો. હેલો મિત્રો, કેમ છો? બરાબર. તો એમાં કંઈક હજી કંઈક વધારે લાંબુ બોલ જેથી અનુમાન લગાડી શકે બધી. હા તો આ વિડીયો જોવે એમાં કમેન્ટ કરજો કેવું તમને લાગ્યું, કેવું માઇક છે. બસ સ્ટોપ, ચાલુ થઈ ગયું. તો આ રીતનું છે અને અવાજ જોવા મારો જો આખો આ રીતનો ડિફરન્સ છે. તો એમાં જે અવાજ હતો ને એ એર વેન્ટર, મતલબ જે હવા હોય ને એને છે ને હવાનો અવાજ છે ને એ રિમૂવ કરી નાખે. એટલા માટે આપણે રૂછડું આવી લગાડ્યું. રૂછડું કહેવાય ને. હા, એ હાલે 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 ને. હાલે તો એ રૂછડું લગાડ્યું. હવે મિત્રો આપણે છે ને આને ઇકો મોડ કરશું. હવે થઈ ગયું છે ઇકો મોડ. ચાલો ભાઈ. તો મિત્રો આવી જાય. તો જો હવે જે મારો અવાજ છે ને એ કંઈક ગુંજતો હોય ને એ ટાઈપનો લાગશે. અને મીનનો અવાજ સાંભળો. શું બોલું? હજી કંઈક વધારે આગળ બોલીમાં. કંઈક બોલવું. શું બોલું? કંઈક બોલું. અને મારો અવાજ જો ગુંજતો હોય ને એ ટાઈપનો લાગશે. તો આ જે ઇકો મોડમાં છે ને આમ આ ડિફરન્સ જોવા મળે છે ભાઈ. બ્લુ થઈ ગયું છે, મતલબ કે મેં એ ટાઈપનું હવે સેટ કર્યું છે કે હું જે બોલું છું ને નોઈસ કેન્સલેશનનું આખું આવે છે આમાં. કે આમાં બહારનો જે પણ નોઈસ છે ને વધારાનો, ઘોંઘાટનો, કોઈ પણ બેકગ્રાઉન્ડ અવાજ આવતો હોય એ બધો રિમૂવ થઈ જાય. મારો અવાજ જો અને મીનનો અવાજ છે, તારો બોલ. કડક થઈને મારે હું બોલું? કેમ કે તારામાં છે ને મેં કોઈ ચેન્જ નથી કર્યો, પણ મારામાં હું ચેન્જ કરતો રહું છું, લોકોને બતાવતો રહું છું કે આમાં આ ક્યાં ડિફરન્સ આવ્યો છે. તો મિત્રો આપણો જે વ્લોગ છે તમને કેવો લાગ્યો ને આપણે જે માઇક છે એ કેવું લાગ્યું અને બધા અવાજમાંથી તમને કયો અવાજ ગમ્યો એ પણ મને જરૂર બતાવી દેજો. કમેન્ટ કરી દેજો. બરોબર મિત્રો? ઓકે. તો હવે આપણા વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વધારેમાં વધારે પડતો લાઈક કરી દો, શેર કરી દો. શેર કર, લાઈક તો કરશે, શેર પણ કરવાનો છે. બરોબર. તો ચાલીએ મળીએ આપણે જલ્દી જલ્દીથી નવા બ્લોગમાં.